तो सिंधु सभ्यताना भाग रूपे ગુજરાતમાં સૌથી પહેલા રંગપુરના અવશેષ મળી આવ્યા હતા. રંગપુર એ આવ્યું છે ચુડા તાલુકામાં. આજે ચુડા તાલુકો છે ને એ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયો હતો કે નીચેનામાંથી કયા તાલુકામાં સૌથી પહેલા ગુજરાતમાં હડપ્પિયન સભ્યતાના અવશેષ મળી આવ્યા. તો ચુડા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો અને રંગપુર છે જગ્યા 1931માં. હવે આ જે સાઇટ છે ને, આ જગ્યા છે, એનું બે વાર ઉત્ખનન કરવામાં આવ્યું છે, એટલે કે બે વાર ખોદકામ કરવામાં આવ્યું છે. એક 1931માં અને બીજું 1953માં. તેના શોધકર્તાઓ જ્યારે પૂછાય ને કે એનો શોધકર્તા કોણ હતો, તો નામ આવે માધવ સ્વરૂપ વત્સ. માધવ સ્વરૂપ વત્સે 1931માં રંગપુરના હડપ્પિયન સભ્યતા છે ને એના અવશેષ શોધ્યા હતા. એટલે શોધકર્તા થાય માધવ સ્વરૂપ વત્સ. પણ જ્યારે એનું પૂછવામાં આવે કે ઉત્ખનન કોણે કોણે કર્યું, એનું ખોદકામ કોણે કોણે કર્યું, તો માધવ સ્વરૂપ વત્સને શ્રી એસઆર રાવ. શ્રી એસઆર રાવે 1953માં રંગપુરનું ખોદકામ કર્યું હતું. કઈ નદી કિનારે? તો ભાદર નદીની કિનારે. અને આની વિશેષતા શું છે કે ગુજરાતમાં શોધાયેલ પ્રથમ હડપ્પિયન સ્થળ છે. આમ પણ જોવા જઈએ તો ભાદર નદી એ ગુજરાતમાંથી શરૂ કરતી અને ગુજરાતમાં અંત પામતી સૌથી લાંબી નદી છે. તો આ જે ભાદર નદી છે સૌરાષ્ટ્રમાં જ વહે છે, એના કિનારે રાજકોટ જ આવેલું છે. તો જે રોજડી હશે ને એ પણ આ નદીના કિનારે જ હશે, કારણ કે હંમેશા કોઈ સંસ્કૃતિની શરૂઆત કહો કે એનો વસવાટ કહો એ નદી કિનારે જ થાય. તો આ જે સૌરાષ્ટ્રમાં સારામાં સારી લાંબામાં લાંબી નદી હશે આપણી ભાદર નદી, એટલા માટે જ આ જે સ્થળો હતા, આ જે સંસ્કૃતિના પારણા બંધાણા હતા એ ભાદર નદીના કિનારે બંધાણા હતા. આમ જોવા જઈએ તો રોજડી પણ, શ્રીનાથગઢ પણ આ નદીના કિનારે છે. રાજકોટમાં રંગાટી કામ પણ આ નદીમાં જ થાય છે. હવે એ જોઈ લઈએ કે શું શું પ્રાપ્ત થયું છે. તો સૌથી પહેલાં મોહેંજોદડોમાં સારી એવી ગટર વ્યવસ્થા પ્રાપ્ત થઈ હતી અને મોહેંજોદડોમાં મોટું સ્નાનાગર પ્રાપ્ત થયું હતું. તો એવી જ ગટર વ્યવસ્થા અહીં જોવા મળે છે. ગટર વ્યવસ્થા અને ઈંટોનો દુર્ગ. ઈંટોનો દુર્ગ એટલે કિલ્લો. બીજું અગત્યનું વસ્તુ એ છે કે અહીં કોઈ માતૃદેવીની મૂર્તિ પ્રાપ્ત થઈ નથી, નહીં કે કોઈ મુદ્રા પ્રાપ્ત થઈ. અહીં કોઈ મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ પ્રાપ્ત થઈ નથી. હવે જો કે રાજકોટમાં જ ભાદર નદીના કિનારે રંગાટી કામ જોવા મળે છે. તો બહેનો બંગડી વધુ પહેરે, બરાબર છે. તો બંગડીઓ અહીંથી જ પ્રાપ્ત થઈ છે. છીપની બંગડીઓ અને માટીની પકવેલી બંગડીઓ અહીંથી પ્રાપ્ત થઈ છે. છીપની બંગડીઓ અને માટીની પકવેલી બંગડીઓ. આ ઉપરાંત ઝીણા મણકા પણ અહીંથી પ્રાપ્ત થયા છે. અનાજની ભૂસીનો ઢગલો પણ અહીંથી પ્રાપ્ત થયો છે. આઈએમપી શું છે? બંગડીઓ. કેવી બંગડીઓ? માટીની પકવેલી, પકવેલી માટીની પકવેલી અને છીપની બંગડીઓ. બીજું કંઈ યાદ રાખવા જેવું છે તો અહીંથી પણ ગટર વ્યવસ્થા મળી આવી છે. તો આ હતું કંઈક રંગપુર. વિશેષતા એ જ છે આની કે ગુજરાતમાં સૌથી પહેલાં શોધાયેલ હડપ્પિયન સ્થળ. તો રંગપુર, કઈ નદી કિનારે? ભાદર. શોધકર્તા છે માધવ સ્વરૂપ વત્સ. બે વાર ઉત્ખનન થયું, 1931માં અને 1953માં. બીજી વાર કર્યું એસઆર રાવે. અને અહીંથી પકવેલી માટીની બંગડીઓ પ્રાપ્ત થઈ છે. હવે આપણે રોજડી જોઈ લઈએ. તો મિત્રો, હવે આપણે રંગપુર પછી બીજા સ્તરની વાત કરીએ. તમે જાણતા જ હશો કે કોઈ પણ સભ્યતા હોય તેની શરૂઆત તો નદી કિનારે થતી હોય. ટૂંકમાં વોટર બોડીઝની આજુબાજુમાં જ કોઈ પણ સભ્યતાની શરૂઆત થતી હોય. એવી તો એવી રીતે આપણે જોઈએ કે ભાદર નદીના કિનારે રંગપુર વિકસેલું છે, એવી રીતે રોજડી પણ ભાદર નદીના કિનારે જ વિકસેલું છે. અને એની શોધ એ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરી છે. ટૂંકમાં ભારત પુરાતત્વીય વિભાગે આ એવું સ્થળ શોધી પાડ્યું કે જેમાં સિંધુ ખીણની સભ્યતાના અવશેષ પ્રાપ્ત થયા હોય. તો શું મળ્યું છે ત્યાંથી? તો પહેલા કહી દઈએ કે રોજડી છે ને એને શ્રીનાથગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે રાજકોટના ગોંડલ તાલુકામાં આવેલું છે. તો રાજકોટના ગોંડલ તાલુકામાં શ્રીનાથગઢ ભાદર નદીના કિનારે આવેલું છે. અને એની શોધ એ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ 1985માં કરી હતી. તો અહીં અગત્યની વસ્તુ જોવા જઈએ ને
એક પ્રાણીના અવશેષ મળ્યા છે અને એ છે હાથીના અવશેષ. હવે જો આગળ એક જગ્યા એવી આવશે કે જ્યાં ઘોડાના હાથ પિંજરના અવશેષ મળશે અને એક જગ્યા એવી આવશે કે જ્યાં હાથીના દાંતથી બનાવેલી માપ પટ્ટી મળી આવશે. તો હાથીના અવશેષ અહીંથી મળી આવે છે એટલે આપણે ટીપિકલ રીતે સમજી શકીએ કે ત્યાંના સભ્યતાના લોકો હાથીના દાંતનો ઉપયોગ 100% ઉપર કરતા જ છે. આમ પણ આપણે ગુજરાતીની કહેવત પ્રખ્યાત છે ને, હાથી જીવે તો લાખનો મળે તો 1.25 લાખનો. એ સિવાય આપણે જોયું કે રંગપુરમાં ઝીણા મણકા મળી આવ્યા છે, અહીં પણ મણકા મળી આવ્યા છે પણ થોડા એડવાન્સ છે. કેવા? શેલખડીના મણકા. તો શેલખડીના ઝીણા મણકા અહીંથી મળી આવ્યા અને પાકી માટીના પણ મણકા અહીંથી પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત અહીંથી 2 તોલા પ્રાપ્ત થયા છે, એક અકીકનો છે અને એક ચરટનનો છે. હવે વાત કરી લઈએ કે અકીક છે ને, એના તો ઓઝાર પાષાણ કાળમાં આદિમાનવ બનાવતા હતા એટલા માટે કહી શકાય કે અકીકનો ઉપયોગ આ સભ્યતાના લોકોએ પણ કર્યો હશે. આ ઉપરાંત માછલા પકડવાનું ઘર મળી આવ્યું છે અહીંથી. તો માછલા પકડવાનું ઘર એની વાત કરીએ કે જ્યારે જ્યારે કોઈ પણ સભ્યતા વિકસી છે એ લોકોએ ફિશિંગ તો હંમેશા કર્યું જ છે. એ લોકોએ માછલાને ખોરાક તરીકે ઉપયોગ કર્યો જ છે. પાષાણકાળ હોય, કાંસ્યયુગ હોય કે લોહયુગ હોય, તો આ તો કાંસ્યયુગની સભ્યતા છે. તો અહીં આમ પણ નજીકમાં ગુજરાતમાં શરૂ થતી, ગુજરાતમાં પૂરી થતી એવી લાંબી નદી એકમાત્ર આપણી ભાદર છે કે જે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. તો એની નજીક હોય તો માછલા પકડીને એનો ખાવામાં આ સભ્યતા ઉપયોગ કરતી હશે એટલા માટે જ અહીંથી માછલા પકડવાનું ઘર મળી આવ્યું છે. અને અગત્યનો પ્રશ્ન જે જીપીએસસી ક્લાસ 1-2 માં વિધાન સ્વરૂપે પૂછાઈ ગયો હતો કે નીચેનામાંથી કયા કયા કલરના, કાં તો વિધાનમાં હતું કે આ કલરના મૃતપાત્ર સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે, એવી જ રીતે અહીં લાલ અને ભૂરા મૃતપાત્ર અહીંથી મળી આવ્યા છે. આગળ આવશે કે કેવી રીતે આગળ આવશે કે બીજા કયા કયા કલરના મૃતપાત્ર એ સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયા છે અને બીજું અભળખ્યા લાલ કલરના મૃતપાત્ર અહીંથી મળી આવે છે. અગત્યની વાત છે, લાલ કલરનો ઉપયોગ આદિમાનવે પણ કર્યો છે, ભીમબેટકામાં પણ જોવા મળે છે, સ્પેનમાં પણ જોવા મળે છે. એટલે સમજવાની જેવી વસ્તુ છે કે રોજડી શ્રીનાથગઢ એનો શોધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરી અને ત્યાંથી હાથીના અવશેષ મળી આવ્યા, મણકાના અવશેષ મળી આવ્યા અને અલગ અલગ પ્રકારના મૃતપાત્ર મળી આવ્યા. હવે આપણે એક નજર કરી લઈએ કે સૌરાષ્ટ્રમાં જેટલા પણ સ્થળ આવેલા છે એ દરેક સ્થળ ઉપર, તેમાં ત્રીજું સ્થળ છે પ્રભાસપાટણ. પ્રભાસપાટણ હાલના ગીર સોમનાથમાં આવેલું છે અને હિરણ, કપિલા અને સરસ્વતીના ત્રિવેણી સંગમના કિનારે આ સ્થળ મળી આવ્યું છે. એ સ્થળ કંઈક 1955 માં મળી આવ્યું હતું અને એની વિશેષતા એ છે કે ડેક્કન કોલેજ ઓફ મુંબઈએ એને શોધ્યું હતું. તો એ છે પ્રભાસપાટણ. અહીં પણ મૃતપાત્ર મળી આવ્યા. આપણે આગળ વાત કરી હતી કે અલગ અલગ મૃતપાત્ર મળી આવ્યા છે અને જીપીએસસીમાં આ બધાને કમ્બાઈન કરીને એક વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછ્યો હતો. તો લાલ અને ભૂરા રંગનો મૃતપાત્ર ક્યાંથી મળી આવ્યો? એ મળી આવ્યો રૂજડીમાંથી. તો અહીં રાખોડિયા કલરનો મૃતપાત્ર મળી આવ્યો. આ ઉપરાંત એક અલગ જ પ્રકારના પ્રભાસપાત્ર, પ્રભાસ મૃતપાત્ર, એનો કલર હતો લીલાસ પડતો. આ અગત્યનો પ્રશ્ન છે કે લીલાસ પડતો પ્રભાસ મૃતપાત્ર ક્યાંથી મળી આવ્યો છે? ત્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે પ્રભાસ શબ્દ નહીં વાપરે, લીલાસ પડતા મૃતપાત્ર ક્યાંથી મળી આવ્યા છે? તો એ આપણા પ્રભાસપાટણમાંથી એટલે કે ગીર સોમનાથમાંથી મળી આવે છે. હવે જે ગીર સોમનાથનું પ્રભાસપાટણ હતું ને, એ 2 સ્તરમાં વિભાજિત હતું. પહેલા સ્તરના મૃતપાત્રની તો આપણે વાત કરી દીધી પણ બીજા સ્તરનું મૃતપાત્ર હતું ને એ ચળકતા લાલ મૃતપાત્ર છે, એ ત્યાંથી મળી આવ્યા છે. તો આ તો મળી આવ્યું, આ ઉપરાંત શું મળી આવ્યું? ચિત્રામણ. આમ પણ ભીમબેટકામાં તમે જો કે જે આદિમાનવ રહેતા હતા પાષાણકાળમાં, એ પણ દિવાલ પર કંઈક કંઈક સંજ્ઞા દોરતા હતા, સિમ્બોલ દોરતા હતા. એવું કહી શકાય કે ત્યાંથી એ લોકો એવી રીતે કોમ્યુનિકેશન કરવા માટે દોરતા હતા. હજી સુધી સાચો મત તો મળી આવ્યો નથી પરંતુ કંઈક એ લોકો એ કંઈક પ્રક્રિયા દર્શાવતા હતા. તો એવી રીતે અહીં પણ, અહીં કોઈ પ્રક્રિયા નહીં દર્શાવી પણ અહીં સુશોભન કર્યું હોય એવું દેખવા મળે છે કે આછા ગુલાબી રંગના લેપ ઉપર ચોકલેટ રંગનું ચિત્રામણ જોવા મળ્યું છે. તો લેપ છે ગુલાબી રંગનો અને એની ઉપર ચોકલેટ રંગનું ચિત્રામણ જોવા મળ્યું છે અને ભૂરા સ્પર્તા રંગના લેપ ઉપર ગુલાબી રંગનું ચિત્રામણ જોવા મળ્યું છે. તો વાત છે પ્રભાસપાટણની, ગીર સોમનાથની.
તો આમાં યાદ રાખવાનું છે ચમૃત પાત્ર. જો કમ્પેરિઝન કરીશું તો સારું યાદ રહેશે. લાભુ મળ્યા, લાલ ને ભૂરા ક્યાંથી મળ્યા? તો કે શ્રીનાથ ગર્ભે રોજડીમાંથી. અને એના સિવાય ચળકતા લાલ રંગ તો મળી આવ્યું છે, પણ નવું કયું મળી આવ્યું? લીલાશ કલરનું અને રાખોડિયા કલરનું. ચલો એના પછીનું સ્તર જોઈએ. અગત્યનું સ્તર છે એ 1955 માં શોધાયું. આની સાથે જ પ્રભાસની સાથે પ્રભાસને કોણે શોધ્યું હતું? ડેક્કન કોલેજ મુંબઈની, અને આને આપણી ગુજરાતની એમએસ યુનિવર્સિટીએ શોધી કાઢ્યું. અને એ છે લાખા બાવળ. તો લાખા બાવળ 1955 એમએસ યુનિવર્સિટીને એને શોધી કાઢ્યું હતું. એવી રીતે જામનગરનું બીજું સ્તર છે આંબરા. આ બી પરીક્ષામાં વારંવાર પૂછેલું સ્તર છે. તો જામનગરમાંથી કયા બે સ્થળ એ સિંધુ સભ્યતાના પ્રાપ્ત થયા છે, મળી આવ્યા છે આપણને, એ છે લાખા બાવળ અને બીજું છે આંબરા. એની આગળ જઈએ આપણે કુંતાસી. પહેલા કુંતાસી હતું ને, એ આવતું હતું રાજકોટ જિલ્લામાં. રાજકોટનું બી એક સ્થળ છે આપણે અહીં દર્શાવ્યું છે, રાજકોટ એ પણ મળી આવ્યું છે. પણ ઉપરાંત આ જે રાજકોટમાંથી મોરબી જિલ્લો બન્યો ને, તો એ મોરબીમાં એક સ્થળ છે કુંતાસી. એ આપણા એક ગુજરાતી માણસે શોધી પાડ્યું હતું, નહીં હતા પીપી પંડ્યા. તો પીપી પંડ્યાએ કુંતાસી કોલકી નદીના કિનારે 1988 શોધી પાડ્યું. તો આ સ્થળ એ આપણને સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાંથી મળી આવ્યું છે. તો આપણે ઘણા બધા સ્થળ સૌરાષ્ટ્રની વાત કરી છે, તો આવી જ રીતે એક વાર કચ્છના સ્થળોની ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આપણે વાત કરી સૌરાષ્ટ્રમાં જે સિંધુ સભ્યતાની સાઇટ્સ પ્રાપ્ત કરી થઈ છે એની. હવે આપણે એના બાદ કચ્છ બાજુ જઈએ. તો કચ્છના મેઇનલી 8 જગ્યા છે એવી જેને યાદ રાખવા જેવી છે. એમાંથી પહેલી છે દેસલપર, સુરકોટડા, ખીરસરા, શિકારપર, અને પાંચમી છે આપણી ધોળાવીરા. તો આ લેક્ચરમાં આપણે આટલા સ્થળની હાલ વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ દેસલપરની. તો દેસલપરની વિશેષતા શું છે? પહેલું તો એની શોધકર્તા જે હતા ને, એ હતા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે ભારતીય પુરાતત્વ વિભાગે 1963 નખત્રાણા તાલુકામાં. કયો તાલુકો છે? નખત્રાણા તાલુકામાં દેસલપર એટલે કે ગુંતલી નામનું સ્થળ શોધી કાઢ્યું. હવે આ સ્થળની વિશેષતા શું હશે? તો આ તો ભારતનું, ગુજરાતનું તો ખરું, પણ આખા ભારતનું પશ્ચિમતમ સ્થળ છે કે જે સિંધુ સભ્યતાનું પ્રાપ્ત થયેલું છે. તો સિંધુ સભ્યતાનું પશ્ચિમતમ સ્થળ છે. હવે કઈ નદી કિનારે હશે આ? તો એક કચ્છની નદી છે મોરે નદી. તો મોરે નદીના કિનારે આ સ્થળ આવેલું છે. તો હવે આ સ્થળની વિશેષતા બીજી પણ છે કે આ સ્થળ છે બે વાર પૃથ્વી નાશ પામેલું છે, કારણ કે એકદમ પશ્ચિમતમ સ્થળ છે. તો આજુબાજુમાં આપણે સમજી શકીએ કે આમ પણ કચ્છમાં 97 નદી છે, હાલ સુખી છે, પણ પહેલા તો કદાચ પાણી હશે એમાં. તો એકવાર ઈસવીસન 1950 નાશ પામ્યું, એટલે કે પૂરથી જ નાશ પામ્યું હતું. હવે તમે વિચારો કે દરેક અહીંના વસાહતી લોકોએ જો પાકીટનું મકાન બનાવ્યું હોય અને પૂરથી વારંવાર પૂર આવતો હોય અને નાશ પામતું હોય, તો મોટે ભાગે કાચિતના જ મકાન બનતા હોય. તો બીજી વાર 1600 નાશ પામ્યું હતું ઈસવીસન પૂર્વે, અને અહીં જે મકાનો જોવા મળ્યા ને, એ કાચિતનો મકાન જોવા મળ્યા. બીજી એક અગત્યની વસ્તુ છે કે નદી કિનારે સ્થળ છે. હંમેશા તમે જોજો કે સમુદ્રનું જે સમુદ્રનો ભાગ હોય ને, આપણું લેન્ડ પૂરું થતું હોય ને સમુદ્ર, ત્યાં જ વેપારના કેન્દ્ર હોય, ત્યાં જ વેપારના બંદર હોય. તો અહીંથી જે પ્રાપ્ત થયું છે ને સિંધુ તોલા અને મુદ્રા, ત્યાંથી એવું સમજી શકાય છે કે આ પણ એક મહત્વનું વેપારી કેન્દ્ર હતું. અને જો આ નદીની નજીક હોય અને વારંવાર પૂર આવતા હોય, તો એ પોતાના પૂરને પૂરથી પ્રોટેક્શન કરવા માટે તે જાડી દિવાલ બાંધશે જ. એટલા માટે અહીં નદી કાંઠા પર પથ્થરની જાડી દિવાલ જોવા મળી હતી, અને 7 ફૂટ ઊંચી કોટની દિવાલ પણ અહીં જોવા મળી હતી. હવે મૃતપાત્રની વાત કરીએ. આપણે આગળ જ વાત કરી કે લાલ અને ભૂરા રંગના મૃતપાત્રો મળી આવ્યા છે રોજડીમાંથી. એના સિવાય આપણે ગીર સોમનાથની પણ વાત કરી હતી, પ્રભાસ, બરાબર છે, કે લીલાસ્પર્ધા પ્રભાસ મૃતપાત્રો ત્યાંથી મળી આવ્યા છે. અને બીજા સ્તરમાં ચળકતા લાલ કલરના મૃતપાત્રો મળી આવ્યા છે. તો એના સિવાય બદામી કલરના મૃતપાત્રો, કે લાલ કલરના તો મળતા જ હતા, બદામી રંગના મૃતપાત્રો અહીંથી જોવા મળ્યા છે. તો આ કંઈક હતું દેસલપર, ગુંતલી નામ યાદ રાખવા જેવું છે. એના બાદ બીજું બહુ અગત્યનું રાપર તાલુકામાં જ્યાં રવેચી માતાનો મેળો થાય છે એ જગ્યા.
રાપર તાલુકામાં જગતપતિ જોશી જેપી જોશીએ 1964માં ઉદ્ઘાટન કર્યું અને સુરકોટરા એટલે કે કોટરા સુરકોટરામાંથી 6 ઘોડાના હાડપિંજરવાળા અવશેષ શોધી કાઢ્યા. હવે એક વસ્તુ અગત્યનું છે કે આપણે જાણીએ છીએ બધા કે ઘોડો અને ગાય એ વૈદિક સભ્યતા બાદ જોવા મળતા પશુ છે, પ્રાણીઓ છે, પરંતુ અહીં પણ ઘોડાના અવશેષ જોવા મળ્યા છે. તો એ અગત્યનો ફેક્ટ થઈ જાય છે. 6 ઘોડાના હાડપિંજરના અવશેષ એ સુરકોટરામાંથી પ્રાપ્ત થયા છે અને સિંધુની ઉપનદીના કિનારે સુરકોટરા આવેલું છે. હવે ઘણી ચોપડીઓમાં અહીં ભાદર નદીનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ આપણે વિચારીએ એક વાત કે સિંધુ નદી એ વખતે એટલી લાંબી નદી હતી કે ઇન્ડો બ્રહ્મપુત્ર નદી તંત્ર એટલું લાંબુ હતું કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર ત્રણે એક નદી જ હતી. તો વિચારી શકે છે કે નદી અહીં સુધી આવતી જશે અને અલ્હાબંદ રચાયો. અલ્હાબંદ રચ્યા બાદ એ નદી લુપ્ત થઈ ગઈ હશે. હવે આ જે 6 ઘોડાના હાડપિંજરના અવશેષ મળ્યા ને, આ પ્રશ્ન 2018ની યુપીએસસીમાં પૂછાઈ ગયો હતો અને ભારતનું પશ્ચિમતમ સ્થળ દેસર પર છે એ એસએસસીમાં પૂછાયેલો એક પ્રશ્ન છે. એના બાદ એક જગ્યા એવી છે જે નામ યાદ રાખવા જેવું છે, ખીરસરા. ખીરસરામાંથી પણ સિંધુ સભ્યતાના અવશેષ પ્રાપ્ત થયા છે. અને શિકારપર, શિકારપરમાં આઈએમપી વસ્તુ એ છે, ગુજરાત આર્કિયોલોજીકલ વિભાગ એ 1987માં આ સ્થળનું ઉત્ખનન કરીને સાબિત કર્યું હતું કે આ પણ સિંધુ સભ્યતાનું જ કેન્દ્ર રહેલું છે. હવે આપણે એક કચ્છનું અગત્યનું સ્થળ જોઈ લઈએ, ધોળાવીરા. તો ધોળાવીરા સૌથી સુવ્યવસ્થિત નગર, સૌથી મોટું નગર અને કહી શકાય તો સૌથી પ્રાચીન અને સૌથી સુંદર નગર, આવું ધોળાવીરાને કહ્યું હતું કે શ્રીવાસ્તવે કે આ સૌથી પ્રાચીન, સૌથી સુંદર અને સૌથી સુવ્યવસ્થિત નગર છે સિંધુ ખીણની સભ્યતાનું. તો હોય, આવું હોય તો એનું ઉત્ખનન પણ વારંવાર થયું જ હોય ને. તો સૌથી પહેલાનું ઉત્ખનન થયું હતું 1967ના સમયમાં, જે જગતપતિ જોશીએ કરેલું, પણ એનું એકદમ વ્યવસ્થિત ઉત્ખનન કે જ્યાંથી વધુ પડતા સ્થળ શોધી મળ્યા છે, જ્યાંથી વધુ પડતા સ્થળ મળી આવ્યા છે, એ વખતનું ઉત્ખનન 1990માં આરએસ વિષ્ટે કર્યું હતું. તો સૌથી પહેલા જગતપતિ જોશી 1967માં અને આરએસ વિષ્ટે 1990માં કર્યું હતું. આને સ્થાનિક લોકો કોટડા કહે છે. હવે આ જ એકમાત્ર એવું સ્થળ છે કે જે ત્રણ સ્તરમાં, ત્રણ વિભાગમાં વિભાજિત હતું. તો તમે જોવો તો સૌથી ઉપરનો વિભાગ જેને કહેવામાં આવતો સિટાડેલ, આપણી સાદી ભાષામાં કહીએ તો કિલ્લાવાળો વિભાગ, એકદમ ઉપરનો વિભાગ હોય. લોકો અલગ અલગ માન્યતા લગાવે છે કે સમૃદ્ધ લોકો ઉપર રહેતા હતા અને જે થોડા ગરીબ હતા એ નીચે રહેતા હતા, પરંતુ આ એક પ્રકારની માન્યતા છે. કારણ કે આની જે લિપિ છે ને, બોસ્ટો ફેડમ લિપિ, એ ચિત્રાત્મક લિપિ છે. તમે વાંચ્યું જ હશે કે 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું, પણ તમે વાંચી શકો છો ને? તો કે જવાબ આવે ના, તમે વાંચી નહીં શકો, કારણ કે એ ઉકેલાયું નથી. આદ્ય ઐતિહાસિક કાળ એને જ કહેવાય છે કે જેની લિપિની શોધ ના થઈ હોય, કાં તો ઉકેલાયું ના હોય. ભારતના અર્થમાં, ભારતના ઇતિહાસના અર્થમાં એ એક તો સિંધુ ખીણની વ્યવસ્થા અને બીજી વૈદિક સભ્યતા છે કે જે આદ્ય ઐતિહાસિક કાળમાં સમાવિષ્ટ છે. તો અહીં સિટાડેલ, મિડલ ટાઉન, મધ્ય નગર અને લોઅર ટાઉન એટલે નીચલું નગર, આમ એ રીતે ત્રણ સ્તરમાં વિભાજિત હતું. હવે જ્યારે આ વિષ્ટ ગયા ને ત્યાં, તો એમને ઉત્ખનન કરવાનું ચાલુ કર્યું અને એમને 5000 વર્ષ જૂની ત્યાં વાવ શોધી પાડી. તો 5000 વર્ષ જૂની વાવ અહીંથી મળી આવી છે. આ ઉપરાંત આણ એકદમ સુવ્યવસ્થિત નગર એવું કે શ્રીવાસ્તવે કેમ કહ્યું હશે? કારણ કે આ જે નગર હતું ને, એને ચારે બાજુ ઘેરી લેવામાં આવ્યું હતું. ચારે બાજુમાં ઘેરી લેવામાં આવ્યું હતું એ આ નગર હતું. કારણ કે એની જોડે કહેવાય છે એ વખતેની ભારતમાં જ ચાલુ થતી ને ભારતમાં જ પૂરી થતી સૌથી લાંબી નદી કહેવાય લુણી. કારણ કે લુણી નદીના કિનારે વસેલું છે અને ચારે દિશામાં લોકોએ દરવાજા બનાવ્યા હતા જેથી કરીને આ નગરને કોઈ નુકસાન ના થાય સંરક્ષણ અર્થે. એટલા માટે ચારે દિશામાં અહીં દરવાજા જોવા મળે છે. બીજું એક પોલીસદાર સફેદ પાષાણખંડ, કારણ કે આ લોકો ભવ્ય હતા, સમૃદ્ધ હતા, એટલે સફેદ પાષાણ એટલે પથ્થરનો ખંડ, એક પ્રકારનો પોલીસ કરેલો સફેદ કલરનો પથ્થરનો ખંડ ત્યાં જોવા મળ્યો છે. હવે
તમે જો કે કચ્છની એક્ઝેક્ટ બાજુમાં વસેલું છે બનાસકાંઠા અને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લીની પર્વતમાળા એ બનાસકાંઠાનો ભાગ છે. ત્યાંથી તાંબુ જસત અને શિશુમણી આવે છે. તો અને આ જે કચ્છના સરહદ છે રાજસ્થાન એમાં પણ ખેતરીની ખાણ છે અને જેમાંથી સિંધુકીની સભ્યતા દરમિયાન તાંબુ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળી આવતું અને લોકો એનો ઉપયોગ પણ કરતા કાસુ બનાવવા માટે. તો એ તાંબુ ગાળવાની ભઠ્ઠી છે ને એ અહીં આપણા વચ્ચોવચ્ચ ધોળાવીરામાંથી મળી આવી છે. અને જો તાંબુ ગાળતા હોય અને કાસુ બનાવતા હોય તો સૌથી પહેલા મધ્યમ પાષાણ કાળમાં કે ચાલકોલિથિક એજ દરમિયાન એટલે કે તાંબ્ર પાષાણ કાળ દરમિયાન આ લોકોએ લોઅર સ્તરનું કાસુ બનાવ્યું છે. મતલબ તાંબાનો ઓજારમાં બનાવવામાં ઉપયોગ કરતા હશે એટલા માટે અહીંથી ઓજાર બનાવવાના ઉપકરણો પણ મળી આવે છે. હવે કચ્છની એક્ઝેક્ટ નીચે આવો ને તમે એ દરિયા કિનારો પાર કરી તો તમને જોવા મળે કે સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં આપણું દેવભૂમિ દ્વારકા આવે છે, ત્યાંથી શંખ મળી આવે છે. તો એવા શંખ અહીંથી પણ પ્રાપ્ત થયા હતા. ક્યાંથી કે ભાઈ ધોળાવીરામાંથી, કચ્છના ખદીર બેટ બેટમાં છે, દ્વારકા બેટમાં શંખ મળે છે. એવી રીતે ખદીર બેટમાં આવેલું છે. આ ખદીર બેટમાં ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે એટલા માટે ત્યાંથી શંખ પણ મળી આવે છે. હવે ઓજાર બનાવ્યા તો બંગડી કેમ ના બનાવે? તો ત્યાંથી સમૃદ્ધ હતા. બેનો બંગડી પહેરતી હતી, વીટી પહેરતી હતી, લાલી લગાવતી હતી, લિપસ્ટિક લગાવતી હતી, તે બધી વસ્તુ અહીંથી મળી આવે છે. ધાતુની બંગડીઓ, વીટીઓ, મણકા તો મળે જ. આપણે મણકા ક્યાંથી નહીં મળ્યા? જે સારા એવા સમૃદ્ધ સ્થળે તો મળી આવે છે. લોથલમાંથી મળી આવ્યા છે, ધોળાવીરામાંથી મળી આવ્યા છે, રંગપુરમાંથી મળી આવ્યા છે, રોજડીમાંથી પણ મળી આવે. તો વિવિધ પ્રકારના મણકા મળી આવ્યા છે, સોનાના ઘરેણા. મેં ના કહ્યું કે એની બહેનો બહુ શોખીન હતી, સમૃદ્ધ હતા અને ઘોડાની કલાકૃત ના અવશેષ એટલે ટૂંકમાં ઘોડાની અલગ અલગ આકૃતિના અવશેષ મળી આવ્યા છે. હવે બીજી બે ત્રણ વસ્તુ છે જે ધોળાવીરામાંથી પ્રાપ્ત થયું છે. તો મિત્રો આપણે થોડા બીજા અવશેષો જોઈ લઈએ. તો ધોળાવીરાને એટલે સૌથી સુવ્યવસ્થિત નગર કહેવાય છે, કારણ કે અહીંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળી છે. તો તમે જોવો કે વરસાદના પાણીને સીધું ચીલીને નિકો દ્વારા 3 જેટલા વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું હતું. હવે આ જે હતું ને એ સૌથી પ્રાચીન છે વોટર મેનેજમેન્ટ કરવાનો પ્રયાસ, વિશ્વમાં સૌથી પ્રાચીન છે. તો જે 3 સ્તર હતા ને, જે નીચલું સ્તર, ઉપલું સ્તર ને મધ્યમ સ્તર ને ઉપલું સ્તર એટલે કે સિટાડેલ, તો ઉપરથી પાણી આવતું અને એ ફરીને પહેલા સૌથી પહેલા નીચે જતું. કે આ રીતનું ડાયાગ્રામ હતું, પરફેક્ટ આવું ન હતું પણ આ રીતનો ડાયાગ્રામ હતો. જે નીકોનું પાણી હતું ને, જે નદીઓનું પાણી, એ આમથી આમ અંદર જતું આખું ફરીને અને સૌથી નીચે જે નીચા સ્તરના લોકો હતા ને ત્યાં પહોંચતું અને ધીમે ધીમે ઉપર ચડતું હતું. ઘણા ઇતિહાસકારો માટે તો એવું કહેવાયું છે કે એના દરવાજા જે હતા ને આ સિસ્ટમના, એ જાતે ખુલતા હતા અને પાણી જયા બાદ જાતે બંધ થઈ જતા હતા. તો સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ હતો કહી શકાય, એટલે જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું. હવે જો મધ્યનગર છે ને, એ 12.8 મીટર ખોદાયેલું જોવા મળે છે. કારણ કે એ ખોદાણું શું કારણ હતું કે ત્યાંથી વરસાદનું પાણી એકત્રિત કરવા માટે એક જળમાર્ગ બનાવેલો હતો. તો ટૂંકમાં યાદ રાખવાનું એ કે મધ્યનગરમાં પાણીની વ્યવસ્થા કરવા માટે એક જળમાર્ગ બનાવ્યો હતો. આ જે ભેગું કરેલું પાણી હોય ને એ નીકો દ્વારા દરેકના ઘરે પહોંચાડવામાં આવતું હતું. તો આ કંઈક વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હતી અને કેવી રીતે લોકો પાણીનો ઉપયોગ કરતા હતા એની વાત કરીએ આપણે. પછી તમે જાણતા જશો અને 50,000 વાર પૂછેલો પ્રશ્ન છે કે 10 સિંધુ લિપિના મોટા અક્ષરવાળું સાઇનબોર્ડ, પ્રાચીન જે સાઇનબોર્ડ છે ને વિશ્વમાં જેટલા, એમાં આનું સ્થાન છે. તો 10 સિંધુ લિપિના મોટા અક્ષરવાળું સાઇનબોર્ડ કંઈક આવા છે. આમાંથી તમને આ થોરનો હથોડો દેખાય છે અને અશોક ચક્ર દેખાય છે. મારે કહેવાની વાત એ છે કે હજી સુધી આ ઉકેલાયું નથી. આ તમે ઉકેલી શકો, મેં લખ્યું, ટ્રાય કર્યું પણ મારાથી ના થયું. તમે ઉકેલો તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો શું લખ્યું છે. પણ આવી રીતે અશોક ચક્ર જેવા ચિહ્નો દેખાય છે અને એવા બધા ચિહ્નોથી એ લોકો રાઇટિંગ કરતા હશે. અને આ ઉપરાંત જે રમત ગમતનું કહેવાય છે કે સ્ટેડિયમનું પ્રમાણ મળી આવ્યું છે. તો 3 વસ્તુ ખૂબ જ આઈએમપી છે કે 10 લિપિ, સિંધુ લિપિ, બ્રોસ્ટો ફ્રેડોન લિપિ કહેવાય છે, એનું સાઇનબોર્ડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સ્ટેડિયમનું પ્રમાણ. તો હવે આપણે
લોથલ ને જોઈ લઈએ તો લોથલ તો લોથલનો અર્થ જ થાય મરેલાઓનો ટીકડો લાસ એનું પણ બે વાર ઉત્ખનન થયું છે પણ બંને વાર એનું ઉત્ખનન કર્યું છે એસઆર રાવે 1954 અને 1962માં અને એસઆર રાવે આનું એટલું વ્યવસ્થિત ઉત્ખનન કર્યું હતું ને કે એને આ જગ્યાને નામ આપી દીધું લઘુ હડપ્પા અને લઘુ મોહેંજોદડો તો એમને લઘુ હડપ્પા અને લઘુ મોહેંજોદડો કહેતા હતા મોહેંજોદડોનો મતલબ એ પણ એ થાય કે મરેલા લાશનો ટેકરો આ જે લોથલ છે ને એ સરગવાલા ગામમાં ધોળકા તાલુકામાં ભોગાવ નદીના કિનારે આવેલું છે આ જ ભોગાવ નદીના કિનારે બીજા બે સ્થળ આપણે જોઈએ રંગપુર અને રોજડી લીમડી ભોગાવો છે આ જે અમદાવાદમાં જ્યાં લોથલ આવેલું છે ને એ લીમડી ભોગાવો છે હવે ધોળાવીરાની જેમ આ ત્રણ ભાગમાં નહોતું વેચાયેલું પણ માત્ર બે ભાગમાં વેચાયેલું હતું આ તો મૂળ તો પ્રાચીન વિશ્વનું પ્રાચીન બંદર કહેવાય છે એક તો દુર્ગ અને એક નીચલું નગર એમ બે ભાગમાં વેચાયેલું હતું હવે ત્યાં વિશ્વનું સૌથી પ્રાચીન બંદર તથા ડોકયાર્ડ કોને વિશ્વનો પ્રાચીન બંદર કહ્યું હતું તો પેલા જે આપણે વાત કરી હતી ને ગયા લેક્ચરમાં કે મધ્યમ પાષાણકાળમાં લાગણજમાંથી જેને ઉપકરણો શોધ્યા હતા મધ્યમ પાષાણકાળના એ જ ડોક્ટર એચડી સાંકળિયા એટલે હસમુખ સાંકળિયાને વિશ્વનું પ્રાચીન બંદર કહ્યું છે એટલે હસમુખ સાંકળિયાએ તો કેવી રીતે કહ્યું છે કારણ કે જહાજ લાંગરવાનું લંગર જહાજ બનાવવાનો વાળો ધક્કો આ બધું મળી આવ્યું છે ટૂંકમાં જહાજને લગતી કોઈ પણ વસ્તુ મળી આવી હોય તો લોથલમાંથી મળી આવ્યું છે એટલા માટે ડોક્ટર હસમુખ સાંકળિયાએ એને વિશ્વનું પ્રાચીન બંદર કહ્યું છે બંદર હોય તો વેપાર થતો જ હોય એટલા માટે અહીં અનાજ દળવાની ઘંટી પણ મળી આવી છે અને ઘણા જેમ કે કપાસ અકીક ચોખા અને બાજરાના પણ પ્રમાણ મળી આવે સૌથી વધુ પ્રમાણ મળ્યું છે ને તો ચોખાનું આ બાજરો છે ને બાજરો એ રંગપુર અને રોજડીમાં પણ મળી આવ્યું છે તો બાજરાનું પ્રમાણ રંગપુર ને રોજડીમાં પણ મળી આવ્યું છે અને લોથલમાં પણ મળી આવ્યું છે હવે વેપાર થતો હોય તો મણકાની ફેક્ટરી પણ હોય તો અહીંથી જ મણકાની બનાવવાની ફેક્ટરી મળી આવી છે અહીંથી જ મણકા બનાવવામાં આવતા હશે અને એની નિકાસ બેબીલોનિયામાં મેસોપોટેમિયામાં ઇજિપ્તમાં થતી હશે અહીંથી ફારસની ખાડીની મુહર પણ મળી આવી છે ફારસની ખાડીની મુહર અહીંથી મળી આવી છે ત્યાં લોકો રહેતા હતા ત્યાંના રહેણાંકમાં તેના જે મકાન હતી ને એ કાચી અને પાકી બંને ઈંટના બનેલા મકાનો જોવા મળે છે પરંતુ તેના જે રસ્તા છે ને એની વ્યવસ્થા તમે જો તો ગાંધીનગર જેવી વ્યવસ્થા છે ટૂંકમાં સમાંતર રસ્તાઓ બે વ્હીકલ સામસામે નીકળી જાય એવા સમાંતર રસ્તાવાળા જગ્યામાં આ લોકો રહેતા હતા અને એકમાત્ર જેવું સિંધુખીણ વ્યવસ્થાનું સ્થળ છે જે માત્ર એક કિલ્લાથી જ ઘેરાયેલું હતું આ બધા ડેટા છે ને એ આઈએમપી ડેટા છે આપણે કહ્યું પહેલા બંદરનું યાદ કરવાનું બંદર હોય તો જહાજની દરેક વસ્તુ યાદ આવે પછી એ લોકો જે નિકાસ કરતા હોય એ જેમ કે મણકા બનાવવાની ફેક્ટરી હતી અનાજ દળવાની ઘંટી હતી એની સાથે નિકાસમાં કપાસ અકીક ચોખા અને બાજરા એ ત્યાં એ લોકો ચોખાનો ખૂબ ઉપયોગ કરતા હતા પછી યાદ કરવાનું કે એ લોકો કેમના રહેતા હશે તો એ સમાંતર રસ્તાવાળા નગરમાં રહેતા હતા એ કાચી અને પાકી ઇંટના મકાનમાં રહેતા હતા હવે એ લોકો જે જે વસ્તુનો ઉપયોગ કરતા હતા વેપાર અર્થે ને રહેણા અર્થે એ વસ્તુ પણ યાદ રાખવી પડશે તો દિશા માપક યંત્ર કેમ દિશા માપક યંત્ર બંદર છે ભાઈ અહીંથી ત્યાં જવું હોય ઇજિપ્તમાં ઇજિપ્તથી અહીંયા આવવું હોય તો આ વસ્તુનો ઉપયોગ કરવો પડે તો દિશા માપક યંત્ર હવે ઘોડાની મૃણ મૂર્તિ આપણે ઘોડાની વાત ત્રણ જગ્યાએ કરી અહીંયા ઘોડાની મૃણ મૂર્તિ બીજી એક જગ્યાએ ક્યાં કરી કોટડામાં વાત કરી અને ત્રીજી ધોળાવીરામાં વાત કરી છે હાથી દાંતની માપ પટ્ટી પટ્ટી તો જોઈએ કારણ કે લોકો ભૂમિતિ જાણતા હતા દશાંત પદ્ધતિ પણ જાણતા હતા તો વેપાર પટ્ટી વગર કેમનું કહી શકાય તો પૂર્ણ હાથી દાંત પણ મળી આવ્યો છે અને હાથી દાંતના ઉપયોગથી માપ પટ્ટી અને આ હાથી દાંતના ઉપયોગથી જે લોકો માપ પટ્ટી બનાવતા હતા હવે માણસ રહેતો હોય તો મરવાનો પણ છે તો મરે તેને દાટવામાં પણ આવતા હતા તો અહીં યુગ્મ શબ્દને દાટવામાં આવ્યું છે પણ યુગ્મ શબ્દ બે પુરુષનું પણ હોઈ શકે પુરુષ સ્ત્રીનો પણ હોઈ શકે અહીં આપણે એવું કોઈ વસ્તુ તર્ક લગાવવાની જરૂર નથી કોઈ એવો વિચાર કરવાની જરૂર નથી કે અહીં સતી પ્રથા હતી ના કોઈ બે માણસ જોડે મરી ગયું હોય તો પણ એને દાટવામાં આવે અને અહીં દફન ક્રિયા થતી હતી તો અહીં 21 હાડપિંજર મળી આવે છે તો ઉત્તર દિશામાં માથું હોય એવી દફન ક્રિયા થતી હશે એવું આપણે માની જ શકીએ
અગ્નિવેદી મળી આવી છે, એને લોકો મનોરંજન પણ બહુ કરતા હતા, એટલે શતરંજ મળી આવી છે, અગ્નિવેદી મળી આવી છે, પછી બે મોઢાવાળા રાક્ષસનું આંકન મળી આવ્યું છે, અને અગત્યનું આનું સ્મશાનગર જે હતું ને એ વાયવ્ય દિશામાં હતું, અને હવે અહીંયા મુદ્રા તો હોય, ભલે રંગપુરમાં કોઈ મુદ્રાનું અવશેષ ના મળ્યું, પણ અહીં મુદ્રા અને મૃતપાત્રો બંને મળી આવે. જે બધા મૃતપાત્રો ત્યાં હતા ને એનું અહીંથી કદાચ બિઝનેસ થતો હશે. તે 95 ચિહ્ન વાળા મૃતપાત્ર છે, પણ મૂળ ચિહ્ન છે 28 ચિહ્ન. આ ઉપરાંત સોય મળી આવી છે અને ઘણા અનેક વસ્તુઓ અહીંથી પ્રાપ્ત થઈ છે. તો આ તો લોથલ. હવે આપણે માત્ર થોડા નામ જોઈ લઈએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એવા સ્થળો કે જે ડાયરેક્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. તો ભાગા તળાવમાં, તો સુરતમાં ભાગા તળાવ, ભરૂચનું તેલોદ અને મહેસાણાના કોટ અને પેઢામલીમાંથી પણ સિંધુ સભ્યતાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 13,000 વર્ષ જૂના નગરની શોધ મરુડા ટક્કર નામની ટેકરીઓમાંથી ધોળાવીરા પાસે પ્રાપ્ત થઈ છે. તો 13,000 વર્ષ, આજથી માંડીને 13,000 વર્ષ જૂના નગરની શોધ ધોળાવીરાની 24 કિલોમીટર દૂર મરુડા ટક્કર નામની ટેકરીમાંથી પ્રાપ્ત થઈ છે. હવે જીપીએસસી થોડુંક, હવે આ ગુજરાત ગવર્નમેન્ટ થોડું એનાલિટિકલ પૂછતા નથી, પણ સામાન્ય એવી આપણને જાણકારી હોવી જોઈએ કે એમનું આર્થિક જીવન કેવું હતું, એમનું વેપાર કેવો હતો, એમનું રાજકીય જીવન કેવું હતું અને એમનું સામાજિક જીવન કેવું હતું. હવે આર્થિક જીવનની વાત કરું તો આટલી બધી વાત આપણે ચર્ચા કરી છે એટલે તમને થોડો અંદાજો આવી ગયો હશે કે એ લોકો કૃષિ અને પાલન, એ લોકો કૃષિ અને પશુપાલન પર વધુ નભતા હતા. આ ઉપરાંત એમનો મુખ્ય પાક હતો કપાસ, જવ ન હતો. જવ એ વૈદિક સભ્યતામાં મુખ્ય પાક હતો, પણ આમનો મુખ્ય પાક હતો કપાસ. એ લોકો કોટનની વસ્તુ, સુતળો કાપડ બનાવવા માનતા હતા અને એનો વેપાર પણ કરતા હતા. વેપારની વાત કરીએ તો જે મેસોપોટેમિયાના સાર્ગોન્ટ ગ્રેટ છે એમને આપણા દેશનો ઉલ્લેખ મેરુહા તરીકે કર્યો છે. તો સાર્ગોન્ટ ગ્રેટ જોડે પણ આપણો વેપાર થતો હતો અને ઇજિપ્ત સાથે પણ આપણો વેપાર થતો હતો. લોથલમાંથી મમી મળી આવ્યું છે. તો એ મમી ક્યારે મળી આવ્યું હોય, મમીની આકૃતિ પણ મળી આવી હોય, એનું કારણ શું હોય કે ઇજિપ્ત જોડે આપણે વેપાર કરતા હતા. ઇજિપ્ત આપણા કાપડને સિંધુ કહેતું હતું અને આપણે ઇજિપ્તના કાપડને સિંધવ કહેતા હતા. અને જ્યાં સુધી વાત છે સાર્ગોન્ટ ગ્રેટને, તો એને ભારતને મેલુહા કહ્યું છે. આ ઉપરાંત આપણે સામાજિક જીવનની વાત કરીએ તો સામાજિક જીવન કેવું હતું આપણું, તો સામાજિક જીવનમાં આપણે માતૃસત્તાત્મક હતા. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે આપણે હડપ્પામાં ફળદ્રુપતા દેવી માતાની મૂર્તિ મળી આવી છે, જેનું આપણે પૂજા કરતા હતા. આ ઉપરાંત એક પૃષ્ઠની મૂર્તિ મળી આવી છે મોહેંજોદડોમાંથી. એ ઘણા લોકો એમ કહે છે કે ગૌતમ બુદ્ધ છે, ઘણા લોકો એમ કહે છે કે પૂજારી છે, બહુ અલગ મત મતાંતર છે. પશુપતિનાથને આપણે પૂજતા હતા, એ એકદમ જ નાની મુદ્રામાં બેઠા છે, એમને મળી એક સિંગી પ્રાણીની આકૃતિ પણ અહીંથી મળી આવી છે. તો ઘણા ઘણા મત છે જ્યાંથી આપણે એની એ લોકો રહેતા કેમ ના હશે એ આપણે જાણી શકીએ છીએ, પણ હજી સુધી એમની રાજકીય પ્રવૃત્તિ કાં તો રાજકીય ક્ષેત્ર વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી થતી. જ્યાં સુધી એની લિપિ નહીં ઉકલાય ત્યાં સુધી સંપૂર્ણપણે માહિતી નહીં મળે, પણ જ્યારે મળશે ત્યારે બહુ બધા ભેદ ખુલવાના છે. તો આપણે જીવીશું તો આપણે જીવીએ ત્યાં સુધી કોઈ એની લિપિ ઉકેલે તો આપણે જાણી શકીશું. તો તમે અમારી ચેનલમાં જોડાઈ રહો. થેન્ક યુ.